केसर, तारा मम्मी पप्पा नी साक्षी मा हूँ हर्षवर्धन सिंह तने एक प्रश्न पूछू छू। तू मारी साथे लग्न करीश? आई नो आ योग्य रीत नथी पूछवानी अने योग्य समय तो बिल्कुल पण नथी, पण आनाथी सारो बीजो कोई रस्तो पण तो नथी। केसर, तारे कोई पण जातना टेंशन मा के दबाण मा नो निर्णय लेवानी जरूर नथी। अने बीजी एक अगत्यनी वात, तो तारी ना होय तो कोई प्रश्न ज उभो नथी थतो, पण जो तारी हा हशे तो आपना लग्न काले आज मानवे अने एज मुहूर्ते थशे। आई नो आ तारा जीवन नो सौथी मोटो निर्णय छे अने एना माटे हुं तने बिल्कुल समय नथी आपी रह्यो। ओके सर, ट्राय टू अंडरस्टेन्ड, જે કાંઈ પણ થયું એના કારણે આપણા બંને પરિવારની આબરૂ પર જે કાવો કલંક લાગ્યો છે એને દૂર કરવાનો એક જ રસ્તો છે, એ સર હું ફરીવાર કહું છું કે તારે કોઈ પણ જાતનું દબાણ લેવાની જરૂર નથી અને તું લેતી પણ નહીં। ઇવન તમારા બધા માટે બહુ મહત્વનો નિર્ણય છે, એટલે તમે લોકો પણ વિચારી લો, વાત કરી લો અને મને જણાવો, એટલે હું એ પ્રમાણે મારા ઘરવાળા સાથે વાત કરી લો। એ સર, હું જાઉં છું। અને કે સર, તું જે નિર્ણય લઈશ ને એ મારા બધા માટે બહુ જ મહત્વનો છે, અને તું જે નિર્ણય લઈશ એ અમને બધાને માન્ય હશે। જય સોમનાથ, જય સોમનાથ। જય સોમનાથ। જય સોમનાથ। જય સોમનાથ। મમ્મી, આ હર્ષવર્ધન સિંહજી અહીંયા? હા, અત્યારે કેમ આવ્યા હતા? મહાદેવ મહાદેવ, તારો ખૂબ ખૂબ આભાર મહાદેવ, તારા બધા હાથ મારા માથે છે। અરે મહાદેવ, તે આ વિક્રમસિંહની આબરૂ બચાવી લીધી છે ને એના માટે તારો તો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે। મહાદેવ મહાદેવ મહાદેવ, શું કરું તારા માટે? હું દર સોમવારે તારા મંદિરે શ્રીફળ વધેરીશ, પાસે દૂધ પણ ચડાવીશ। ના ના ના, એના કરતા મહાશિવરાત્રીમાં મોટી પૂજા રાખી આખા ગામને જમાડીશ, અને હા, મારા મોટા જમાઈને તારા મંદિરે ચાલતા મોકલીશ। મહાદેવ મહાદેવ, તે મારી સામે જોયું ખરા નિર્મળા? તમે ટાઢા પડો, પ્રસંગ શું બન્યો છે એનું તો ભાન રાખો, આટલા બધા ખુશ છે ના થાવ છો? ઓના પાપે પીપળો પડે, કરે કોઈને ભરે કોઈ? નિર્મળા, જે થાય છે સારા માટે થાય છે, આપણી કેસરનું જીવન સુધરી જશે। આમ આકાશમાં ઉડવાનું બંધ કરો, જમીન પર રહીને વિચાર કરો, આ કોઈ વસ્તુ છે? કેક ના ગમી તો બીજી લઈ લીધી, શું કરો છો એનું તો ભાન રાખો। નિર્મળા, આજે તમે મારી સામે મર્યાદા ચૂકીને જે બોલવું એ બોલજો, હું કઈ નહીં કહું, આજે હું બહુ ખુશ છું। આંખો ખુલ્લી રાખીને જુઓ, જેની સાથે તમારી વચલી દીકરીના લગ્ન થવાના હતા એની સાથે નાની દીકરીના કઈ રીતે થઈ શકે?
કોણ કોની વાત કરો કોની વચલી દીકરી આપણી આ વિક્રમસિંહને માત્ર બે જ દીકરીઓ છે હા એક મોટી દીકરી જેના લગ્ન થઈ ગયા છે અને આ બીજી નાની જેના લગ્ન થવાના છે કુટુંબ નિયોજન હમ દો હમારે દો બસ વાત પતી ગઈ આવી વાત કરતા શરમ નથી આવતી નિર્મળા બસ હવે તમારો સમય સમાપ્ત થાય છે મેં નિર્ણય લઈ લીધો છે અને મારો નિર્ણય અફર છે તમારી વચલી દીકરી કોઈક મવાળીનો હાથ પકડીને ભાગી ગઈ ને ત્યારે જ મેં એના નામનું નાઈ નાખ્યું હતું જેના નસીબમાં જે હોય છે ને એ જેને મળે છે આટલો હેન્ડસમ ડેસિંગ અને ઉપરથી આ ખાનદાની છોકરો આ કેસરના નસીબમાં લખ્યો છે એટલે એને જ મળશે તો હું ખુશ કેમ ના થાઉ વાહ કેસર દીકરા વાહ આજે તે આ વિક્રમસિંહની લાજ રાખી લીધી છે બહુ મોટું કામ કર્યું છે તે મારા માટે બહુ મોટું કામ મારી પરી જેવી દીકરી મને તો પહેલેથી જ ખબર હતી કે આ મારી દીકરી કેસર ખાનદાનનું નામ રોશન કરશે અરે દીકરા આજે તે તારા બાપને જીતી લીધો છે કાલને કાલ આ લગ્ન નહીં થઈ શકે હજુ શું શું થશે એ તો મહાદેવ જ જાણે ચાલો બધાને મેસેજ તો કરી દો કાકા અરે હર્ષવર્ધન ભાઈ તમે સારું થયું તમે અહીં જ મળી ગયા એમ કે કામ હતું હા કાલે બપોર સુધી તમારો મોબાઈલ સ્વિચ ઓફ રાખજો કારણ કે આ યાદી પ્રમાણે બધાને મેસેજ કરી રહ્યો છું એટલે લોકો ફોન કરીને કારણ વગર તમને હેરાન ન કરે એટલે એટલે હું કઈ સમજ્યો નહીં આ શેની યાદી છે હવે તમારાથી શું છુપાવવાનું કેટલાક મહેમાનો જે દૂરથી આવવાના છે એ લોકોને એની પરિસ્થિતિ વિશે અને લગ્નમાં ન આવવા માટે સંદેશો મોકલી રહ્યો છું કેટલાક મહેમાનો તો આવવા માટે નીકળી પણ ગયા છે એ લોકોને ફોન કરીને જાણ કરું છું જેથી અમને વધારે અગવડ ના પડે પછી બધું શાંત થઈ જશે એટલે આપણે નજીકના અને દૂરના સગાઓને મળી એમની માફી માંગી લઈશું એટલે કાકા તમે મહેમાનોને લગ્નમાં ના આવવા માટેનો મેસેજ કરી રહ્યા છો હા એમ બીજો કોઈ ઉપાય પણ નથી આપણી પાસે તો કાકા હમણાં રોકાઈ જાઓ પણ મોટા સાહેબે જ મને કહ્યું છે કે બધા મહેમાનોને હું આવો મેસેજ કરી દઉં કાકા લગ્ન કોના છે મહારાજને તો જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તમે કોઈને મેસેજ નહીં કરતા અને મોટા ભાઈ કે બા કંઈ પણ પૂછે તો એમને કહેજો કે મારી સાથે વાત કર ભલે તમે જેમ કહો તેમ અને કાકા આ ઓર્ડર નથી રિક્વેસ્ટ છે આદરે કાકા તમે લગ્નના કપડાં તો સીવડાવી રાખ્યા છે ને હા કે ના હા તો એ કપડાને બહાર કઢાવીને ઇસ્ત્રી કરાવી રાખજો પહેરવાનો યોગ આવી શકે છે હું કઈ સમજ્યો નહીં એટલે એમ કાકા કે મારા લગ્ન આજ માંડવે અને નક્કી કરેલા મુહૂર્તે થઈ શકે એમ છે લાવ ખોડો ને કાઢ વર ખોડો એમ કેસરના લગ્ન નહીં થઈ શકે શું નિર્મળા તમને તો બોલવા માટે કહ્યું એટલે બોલ્યા જ કરો છો અરે માનસીના કપડાને દાગીના છે એ કેસરને આપી દેવાના એ કેસર માટે જ છે અરે માંડવો તૈયાર છે ડીજે તૈયાર છે કંકોત્રી પહોંચી ગઈ છે મહેમાનો બધા આવી ગયા છે અરે બીજું જોઈએ છે શું તમારે અરે પ્રોબ્લેમ શું છે તમને પ્રોબ્લેમ છે અને નાનો પ્રોબ્લેમ નથી બહુ મોટો પ્રોબ્લેમ છે તમે કેમ સમજતા નથી હમણાં હર્ષવર્ધનસિંહજીએ કહ્યું એ સાંભળ્યું નહીં કે લગ્ન કરવા હોય તો કાલે કાલ કરવા પડશે અને કાલે કેસરના લગ્ન ન થઈ શકે શું કે ને એકનું એક બોલ્યા કરો છો આપણે આપણી જાત સાથે એકવાર કમિટમેન્ટ કરી લઈએ ને તો માત્ર મહાદેવનું જ સાંભળીએ છીએ તમે ભગવાન છો નહીં ને હા
તો હું કહું એ ફાઈનલ લગ્ન કાલે જ થશે. તમે આંખે પટ્ટી બાંધી છે, મગજ બેર મારી ગયું છે તમારું. કેમ સમજતા નથી કે કાલે કેસરના લગ્ન ન થઈ શકે? નિર્મળા, ભલે મંડપ તૈયાર હોય, ભલે ડીજે તૈયાર હોય, ભલે કેસર લગ્ન માટે હા પાડે, પણ આપણે ન ભૂલવું જોઈએ કે કેસરને 18 વર્ષ પૂરા થવામાં હજી 6 મહિના બાકી છે. એટલે કહું છું કે કાલે કાલ એના લગ્ન ન થઈ શકે. આપણે હર્ષવર્ધન સિંહજીને વાત કરવી જોઈએ કે અમારી દીકરીને હજી 18 વર્ષ નથી થયા, છતાં એમને લગ્ન કરવા હોય તો ભલે 6 મહિના પછી કરે. કેસર હા પાડતી હોય તો 6 મહિના પછી લગ્ન કરવામાં શું વાંધો છે? ના ના ના, મને વાંધો છે. લગ્ન 6 મહિના પછી નહીં, કાલે જ થશે. અરે પણ રે નિર્મળા, તમારા મક્કલ છે કે નહીં? હા, એ લોકો ઊંચા ખાનદાનના લોકો છે. એકવાર આપણા બારણેથી બહાર જતા રહેશે ને તો પછી પાછું વળીને આપણી સામે જોશે પણ નહીં. અને આપણા કારણે એમની જે બદનામી થઈ છે ને, એ પછી 6 મહિના પછી એ લોકો તો આપણને કઈ પૂછશે પણ નહીં. હર્ષવર્ધન સિંહજીને તો આપણા કરતા ઊંચા ખાનદાનની છોકરી મળી જશે, પણ આપણી કેસરને હર્ષવર્ધન સિંહ જેવો છોકરો નહીં મળે. અરે હર્ષવર્ધન સિંહ જેવો છોકરો તો જવા દો, બીજું કોઈ મળશે કે નહીં એ પણ પ્રશ્ન છે. કારણ કે જે ઘરની છોકરી ભાગી ગઈ હોય ને એને કોઈ પૂછતું નથી. કેસરને આખી જિંદગી કુંવારી રાખવી છે તમારે? અરે પણ કેસરની ઉંમર વધશે, કેસરની ઉંમર કલાકે ને કલાકે વધશે અને 18 વર્ષની થઈ જશે. ને બીજી એક વાત યાદ રાખજો, હા, કેસર 18 વર્ષની નથી થઈ એની આપણને ખબર છે, એ લોકોને નહીં. અને ખબર પડે નહીં એટલે આ વિક્રમસિંહનું ફરમાન છે, આજથી અત્યારથી જ કેસર 18 વર્ષની થઈ ગઈ. અરે પણ પપ્પા, કેસર 18 વર્ષની થઈ ગઈ કહ્યું ને? આવી નાની નાની બાબતોની અસર લગ્ન જેવી મોટી વાતો પર થવી ના જોઈએ. બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી જાય તો રાખની. પણ પપ્પા, કેસરને તો પૂછો કે એને લગ્ન કરવા છે કે નહીં. એ વાત તમે સાચી બોલ્યા, જેને લગ્ન કરવાના છે એને તો પૂછવું જ પડે ને. બરાબર છે. હા ચાલ બેટા, કેસર મારે તારી સાથે વાત કરવી છે. ચાલ, અમારી સાથે કોઈ નહીં આવે. આવ મારી વાલી દીકરી, આવ આવ દીકરા. બેસ. કેસર, તને શું લાગે છે કે હું જબરદસ્તીથી તને મનાવવા માટે અહીં લઈ આવ્યો છું? ના દીકરા, ના, હું તારો બાપ છું. તને વચન આપું છું કે તારી ઈચ્છા વિરુદ્ધ હું કઈ નહીં કરું, કોઈને કરવા પણ નહીં દઉં. હવે કે આ લગ્ન કરવાની તારી ઈચ્છા છે ને? જો ના હોય તો કઈ વાંધો નહીં. આ તારો બાપ જીવ આપી દેશે પણ તારી ઈચ્છા વિરુદ્ધ કઈ નહીં કરે. પણ હા, જો તું હા પાડીશ ને
તારા અડેડીની ખાનદાનની આબરૂ બચી જશે. સૌથી અગત્યનું, તારા અડેડીને કોર્ટમાં ઢસડી જવાની કોઈ હિંમત નહીં કરે. તારો અડેડી છપ્પનની છાતી કાઢીને આખા શિવગઢમાં રૂઆભેર ફરી શકશે. કોઈ નથી મોઢું સંતાડવાની જરૂર નહીં પડે. બધી વાતની તને ખબર છે, તેમ છતાંય જો તારી ઈચ્છા ના હોય તો મારી કોઈ જબરદસ્તી નથી. તારું જીવન છે, તું નક્કી કર. તારા પર નથી કોઈ બંધન કે નથી કોઈ દબાણ, નથી કોઈ જબરદસ્તી. ઠીક છે દીકરા, અમે ભવિષ્યમાં તું કોઈકની સાથે તો લગ્ન કરવાની જ છે. મારા આશીર્વાદ છે તને. પણ પોતાની આબરૂ બચાવવા મારે તો આ પગલું ભરવું જ પડશે. તમને મારા સમજે જો આવું કઈ કર્યું તો લગ્ન માટે તૈયાર છું. મને તો ખબર જ હતી કે તું જ છે આખા ખાનદાનમાં જેને મારી આબરૂની ચિંતા છે. તું તો મારી ડાયરી દીકરી છે ને. પપ્પાને મીઠી મીઠી વાતો કરી ને છેતરે એવી તો બિલકુલ નથી દીકરા. આજે મને તારા પર ગર્વ નહીં, અભિમાન છે, અભિમાન. આ ઘરમાં લેડીની ચિંતા માત્ર તને જ છે, બીજા કોઈને નહીં. કોણ જાણે હજી શું શું જોવું પડશે અને કેવું કેવું સાંભળવું પડશે. તમે જરા ચૂપ રહેશો? ઠીક છે. બા, તમે અમને બોલાવ્યા કેમ? માં છીએ અમે તમારા, બોલાવી પણ ના શકીએ? અને હર્ષવર્ધન, આ શું મનમાની કરી રહ્યા છો તમે? મહેમાનોને મેસેજ મોકલવા માટે તમે દશરથભાઈને ના કેમ પાડી? હર્ષવર્ધન, તમે હજી પણ તમારા નામની પાછળ આ પરિવારની અટક લગાડો છો ને? તો પરિવારની રીતભાત પ્રમાણે વર્તો. રીતભાત પ્રમાણે વર્તવું જરૂરી છે. બા, હું કબૂલ કરું છું કે મેં દશરથ કાકાને મેસેજ કરવાની ના પડી, પણ કદાચ એની જરૂર પણ નહીં પડે. અક્કલ વગરની વાત ના કરો હર્ષવર્ધન. શું બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે? આપણા પરિવારની આટલી બદનામી થઈ એ તમને ઓછી પડે છે કે મેસેજ કરવાની ના પાડીને બધાને અહીંયા બોલાવીને વધારે બદનામી કરવા માંગો છો? તમને હાથ જોડું છું. ઢંગધડા વગરની વાતો બંધ કરો. ક્યાં તો ચૂપ રહો તમે, ક્યાં તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો. જો કે હવે આનો કોઈ અર્થ નથી, કારણ કે અમે નક્કી કરી લીધું છે, ફૂલ એન્ડ ફાઇનલ. તમે બધા રાજગઢ જાઓ છો, અને વિક્રમસિંહને કેવી રીતે પાઠ ભણાવવાનો એ અમે જોઈ લઈશું. મોટાભાઈ, જો મારા લગ્ન એ જ માંડવે, એ જ દિવસે અને એ જ મુહૂર્તે થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? વર્ધન, આ શું કહી રહ્યા છો તમે? એ જ દિવસે એ જ માંડવે? એક મિનિટ, એટલે તમે
એ છોકરી સાથે લગ્ન કરવાનું તો નથી વિચારી રહ્યા ને? તમે શોધી કાઢી છે એને? જો હર્ષવર્ધન, અમે તમને ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે એ છોકરી અમારા પગે નાક ઘસીને માફી પણ માંગશે ને, તો પણ અમે એને આ ઘરની વહુ તરીકે નહીં સ્વીકારીએ. આમ કોઈનો હાથ પકડીને ભાગી ગયેલી છોકરી આ ઘરની વહુ નહીં બની શકે, અને એ વાત તમારે સમજી લેવી જોઈએ, સમજવી જરૂરી છે. બા, તમને કોણે કહ્યું કે માનસી પાછી આવી ગઈ?